नमस्कार वाले विद्यार्थी मित्रों, आज आप धोरण चार गुजराती मध्यम विषय गणित एम आप प्रकरण नंबर 9 अर्धु अने पा एम आग अभ्यास करिए तो आप आगना वीडियो में आज भाई था कुंदन बराबर लोभी कुंदन बराबर है त्या सुधी आप अभ्यास करो तो आज त्यांथी आग पान नंबर छे 100 बराबर एमा वस्तु की किंमत साथ सूचि उपयोग करो मतलब कि अहीं के प्रश्नों आप सॉल्व करवा माटे आ वस्तु की सूचि अहीं जे छे एनो उपयोग आपणे करवानो छे। तो चलो सौथी पहला अहीं जोई लईए तो वस्तुओ आपी छे एटले कि अहीं शाकभाजी आपी छे जो टामेटा बटाटा डूंगळी गाजर अने कोरू अने सामे एक किलो नो भाव आप्यो छे तो टामेटा 8 रुपये किलो बटाटा 12 रुपये डूंगळी 10 रुपये गाजर 16 रुपये किलो अने कोरू 4 रुपयानो किलो मळे छे। तो हवे प्रश्न ए छे के अर्धो ग्राम एटले के 1/2 किलोग्राम टामेटानी किंमत केटली तो आपणे केवी रीते जाणीशुं तो 1/2 गुण्या एने किलोनो भाव केटलो छे 8 रुपया तो 1/2 गुण्या 8 करीशू बराबर छे। हवे जो अहीं 2 अने 8 तो 2 अने 8 एनो छेद उड़ारवानो छे। हवे छेद केवी रीते उड़े तो 2ना घड़ियामां 8 क्यारे आवे तो 2 એકા 2 2 2 4 2 3 6 2 4 8 आई गया तो आ 2ને કટ કરવાનું છે અને અહીંયા 8ને કટ કરી અને 4 લખવાના છે બરાબર અને હવે 4 × 1 એટલે કે 4 એકા 4 તો અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી થાય 4 રૂપિયા બરાબર છે। હવે બ કોની વધારે કિંમત અડધો કિલોગ્રામ ડુંગળીની કે 1/4 કિલોગ્રામ ગાજરની તો સૌથી પહેલાં ડુંગળીની કિંમત શોધીએ તો 1/2 કિલોગ્રામ ગુણ્યા હવે 1 કિલોનો ભાવ કેટલો છે અહીંયા જોઈએ તો 10 રૂપિયા છે તો એને ગુણ્યા 10 તો 1/2 ગુણ્યા 10 હવે 2ના ઘડિયામાં 10 ક્યારે આવે તો 2 × 5 = 10 આ રીતે આનો છેદ ઉડાડી દેવાનો અને 5 × 1 એટલે 5 એકા 5 તો 1/2 કિલો ડુંગળીની કિંમત કેટલી થઈ 5 રૂપિયા બરાબર છે। હવે ગાજર ગાજર કેટલા કિલોગ્રામ છે 1/4 તો 1/4 ગુણ્યા હવે 1 કિલોનો ભાવ કેટલો છે ગાજરનો 16 રૂપિયા બરાબર તો એને ગુણ્યા 16 કરી દઈએ તો અહીંયા 4 × 4 = 16 બરાબર એટલે 4 રૂપિયા થાય। તો હવે તમે જુઓ કે ડુંગળીનો 5 રૂપિયા છે અને ગાજર 4 રૂપિયા તો કોનો ભાવ વધારે થયો તો અહીંયા આપણે લખીશું ડુંગળીનો બરાબર કોનો ભાગ વધારે છે ડુંગળી બરાબર ને। ત્યાર પછી ક 3/4 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી તો અહીંયા જોઈ લઈએ 3/4 ગુણ્યા 1 કિલો બટાકાનો ભાવ કેટલો છે 12 રૂપિયા તો અહીંયા 3/4 ગુણ્યા 12 હવે અહીંયા કટ કરીએ તો 4ના ઘડિયામાં 12 ક્યારે આવે બોલો જો 4 એકા 4 4 2 8 4 3 12 આવી ગયા તો 4 3 12 બરાબર થઈ ગયું અને હવે 3 × 3 એટલે 3 3 9 તો 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય 9 રૂપિયા બરાબર। ડમાં જોઈએ કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે તેની પાસે માત્ર 20 રૂપિયા છે શું તેની પાસેની ખરીદીની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે? જો કીર્તિ નામની કોઈ છોકરી છે એ 20 રૂપિયા લઈ અને આ શાકભાજી ખરીદવા ગઈ છે તો એણે જે યાદી બનાવી છે એના પ્રમાણે બધી વસ્તુ આ 20 રૂપિયામાં આવી જશે? જો એની યાદી અહીંયા છે 1/2 કિલોગ્રામ બટાકા લેવાના છે 2 કિલોગ્રામ કોળું લેવાનું છે અને ગાજર 1/4 કિલોગ્રામ લેવાનું છે તો આ બધાની કિંમત આપણે શોધીએ તો અહીંયા જુઓ સૌથી પહેલાં છે બટાટા તો 1/2 × 12 કારણ કે બટાટાનો ભાવ 12 રૂપિયા છે તો અહીંયા 2 × 6 = 12 થશે બરાબર તો 6 રૂપિયા થશે।
કોળું, કોળું એને જોઈએ છે 2 કિલોગ્રામ, બરાબર, અને 1 કિલોનો ભાવ છે 4 રૂપિયા. તો અહીંયા સીધું થઈ જશે 2 × 4 બરાબર 8 રૂપિયા કોળાનો ભાવ. અને ગાજર, ગાજરનો ભાવ છે 16 રૂપિયા અને એને જોઈએ છે 1/4 કિલોગ્રામ. તો 1/4 × 16 બરાબર 4×4 = 16, તો 4 રૂપિયા થશે, બરાબર. હવે કુલ કેટલા થયા? તો જુઓ, 6 રૂપિયા બટાટાના, 8 રૂપિયા કોળાના અને 4 રૂપિયા ગાજરના. તો 6 માં 8 ઉમેરો, કેટલા થાય? કેટલા થશે? 14. અને 14 માં 4 ઉમેરીએ તો 14 પછી 15, 16, 17 અને 18. તો 18 રૂપિયામાં આ બધી શાકભાજી આવી જાય, બરાબર. તો શું એની યાદી મુજબની ખરીદી એણે 20 રૂપિયામાં કરી? તો એનો જવાબ આવશે હા, બરાબર. હવે અહીંયા જુઓ, મહાવરો આકૃતિમાં કેટલા ભાગમાં કલર કરેલો છે દરેકની નીચે લખો. તો અહીંયા જુઓ, કુલ કેટલા ભાગ છે? 1 અને 2. એમાંથી કલર કેટલા ભાગને છે? 1. તો અહીંયા લખવાનું 1/2. અહીંયા જોઈએ 1, 2, 3 અને 4, કુલ કેટલા ભાગ? 4. તો કુલ ભાગ હોય એ નીચે લખવાના અને કલર કરેલો ભાગ ઉપર. તો કેટલાને છે? 1, 2. તો 2/4, બરાબર. હવે એ જ પ્રમાણે દરેક આકૃતિની નીચે લખેલા ભાગ જેટલો રંગ પૂરો, અહીંયા લખ્યું છે એ પ્રમાણે તમારે રંગ પૂરવાનો છે, તમારી પસંદગીનો રંગ. અહીંયા જુઓ, 1/2 એટલે કે અડધા ભાગમાં, એટલે આ બેને રંગ કરશો તો પણ ચાલશે, આ બેને રંગ કરશો તો પણ ચાલશે, આ બેને રંગ કરશો તો પણ ચાલશે, અને આ બેને, એટલે કે આ અડધા ભાગમાં તમારે રંગ કરવાનો છે. 3/4 એટલે આ ભાગમાં, બરાબર, આમાં નહીં પણ અહીંયા, આમાં તમારે કલર કરવાનો છે, રાઈટ. અહીંયા પણ 3/4, તો કોઈ પણ 3, 1 બાકી રાખવાનો, બાકીના 3માં કલર કરી દેવાના. 1/4 એટલે કે 4 ભાગ છે, જુઓ 1, 2, 3 અને 4, આમાંના કોઈ 1 ભાગમાં તમારે રંગ કરવાનો છે. 1/2, હવે પહેલાં કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, તો આમાંથી 3ને તમારે કલર કરવાનો છે. અને 3/4, તો અહીંયા છે, અહીંયા સુધી જો આમ, બરાબર, અહીંયાથી નીચેના ભાગને તમારે કલર કરી દેવાનો છે. પછી ગમાં છે, અડધું કરો, નીચે આપેલા આકારમાં લીટી દોરી તેના અડધા ભાગ કરો. તમને જ્યાંથી યોગ્ય લાગે, તમે આમથી પણ કરી શકો છો અને આમથી પણ કરી શકો છો, બરાબર. જ્યાં યોગ્ય લાગે એ પ્રમાણે તમારે એને અડધું કરવાનું છે. ત્યાર પછી ગમાં છે કે અહીં દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો, બરાબર, એટલે કે 1/2 ભાગમાં રંગ ભરવાનો છે. જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, કુલ 8 આકાર છે, એમાંથી રંગ કેટલાને ભર્યો છે? તો 1, 2, 3 અને 4, બરાબર. તો એ જ પ્રમાણે અહીંયા ગણવાનું છે, અને ગણી અને એના અડધા કેટલા થાય એમાં તમારે રંગ પૂરવાનો છે. માનો કે અહીંયા 2, 2, 4, 2, 6, 2, 8 અને 2, 10, તો 5 ફૂલમાં તમારે રંગ ભરવાનો છે, બરાબર. એવી જ રીતે સામે છે, 1/4 ભાગમાં આકારોમાં રંગ ભરો, 4થા ભાગમાં, બરાબર, 4થામાંથી 1, કોઈ પણ 1 જ ભાગમાં તમારે રંગ ભરવાનો છે. ખ્યાલ આવી ગયો? એની નીચે છે, નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ કરેલા ભાગને જોડો. જો અહીંયા 1, 2, 3 અને 4 ભાગ છે, એટલે 2માં રંગ કર્યો છે, એટલે અડધું થયું, 4નું અડધું 2, તો અહીંયા લખ્યું છે અડધું અને અહીંયા લખ્યું છે 1/2, બરાબર. એ પ્રમાણે તમારે અહીંયાથી બંનેઓને તમારે મેચ કરવાના છે, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી સમજૂતી મેળવી છે વિદ્યાર્થી મિત્રો. આગળની સમજૂતી નવા વિડીયોમાં સમજીશું. ત્યાં સુધી ધન્યવાદ.